રાજકોટમાં ડુંગળીના પૂરતા ભાવ મળે તે માટે યાર્ડમાં દૈનિક 100 ગાડીને એન્ટ્રી મળી હતી. કેન્દ્ર સરકારે નિકાસ બંધ કરાયા બાદ રાજકોટ સહિતના યાર્ડમાં હરાજી બંધ કરાઈ હતી, જેમાં ડુંગળીના ભાવ પૂરતા મળી રહે તે માટે ડુંગળીના આવક પર નિયંત્રણ મૂક્યું છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત કરી હતી, જ્યાં ડુંગળીના નિકાસના પ્રતિબંધ દૂર કરવા રજૂઆત કરાઈ હતી અને કૃષિમંત્રીએ કેન્દ્ર સરકાર સુધી રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં રૂપિયા 100 થી 500 નો ભાવ મળી રહ્યો છે. આમ સારી ડુંગળીના પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. કેટલા ગામડા થાય વકલ કરી નાઈ લઈ આવી, મહેનત કરી તો ભાવ નથી પૂરા મળતા, શું કરવું? ભાવ નથી મળતા, સરકારે નિકાસ બંધ કરી દીધો, સરકાર ની શું જરૂર હતી નિકાસ? હવે આમાં કમાય છે કોણ? લારી વાળા બરાબર છે. અહીંથી 400 માં 500 માં લઈને 100 રૂપિયાનો કિલો વેચે તો ઈ વચમાં કોણ રૂપિયા ખાઈ ગયા? હાલો કયો ખેડૂને તો પૂરો ભાવ નથી મળતો, માલ પકાવે છે ને. આજ દવાના ભાવ ડબલ, ખાતરના સરકારે ડબલ કર્યા, તો આની માથે કઈક ભાવ તો એને નિર્ણય કરવો જોઈએ ને. 400 થી 500 રૂપિયા આજ ડુંગળી મારી મોવા ગઈ હતી 900 માં. જો